महत्वपूर्ण जानकारी अत्यारे सामे आवी रही छे। भाजपना एक पत्र ने लईने विवाद सर्जायो छे। भाजपना पत्र में बुटलेगरोनो उल्लेख होवानो कांग्रेस द्वारा आरोप लगाववामां आव्यो छे। चूंटणी व्यवस्था माटे करायेल पत्र में चौंकावनारो मुद्दो सामे आव्यो छे। भाजपे अमदावादना होदेदारो पासे तेमनी साथे न होय तेवा बुटलेगरोनो लिस्ट मंगाव्यो छे, त्यारे चूंटणी व्यवस्थामां असामाजिक तत्वोनो साथ लेवातो होवानो एक आरोप कांग्रेस द्वारा भाजप पर लगाववामां आव्यो छे। अने तेनो एक पत्र जे चूंटणी व्यवस्था माटेनो जे पत्र होय छे ते पत्र कांग्रेस द्वारा मीडियाने आपवामां आव्यो छे। तरे संवाददाता किंजल मिश्रा अत्यारे मारी साथे जोडायेला छे। किंजल, कांग्रेसे गंभीर आक्षेप लगाव्यो छे कि चूंटणी व्यवस्थानो जे पत्र वायरल कर्यो अने आरोप लगाव्यो कि चूंटणी व्यवस्थामां बुटलेगरो असामाजिक तत्वोनो साथ भाजप लई रही छे, भाजपनी कोई प्रतिक्रिया आवी छे? बिल्कुल, खूब गंभीर आक्षेप छे। जेवी रीते कहेवामां आव्यु के जे बुटलेगरो भाजप साथे न होय अथवा तो आ जे प्रकारनो जे पत्र लखवामां आव्यो छे तेना कारणे क्यांक ने क्यांक ए तो एस्टाब्लिश थई रह्यु छे के गुजरातमां दारૂબંધીમાં પણ નાકની નીચે બુટલેગરોની જે રેકેટ છે તે ધમધમી રહી છે। પરંતુ સીધો આક્ષેપ ભાજપ પર લગાવવામાં આવ્યો છે। ત્યારે વાત કરવા માટે આપણી સાથે ભાજપના પ્રવક્તા ભરતભાઈ ડાંગર ઉપસ્થિત છે। ભરતભાઈ, કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સાથે ના હોય તેવા બુટલેગરો અને એવા સામાજિક તત્વોનું લિસ્ટ માંગવામાં આવ્યું છે, કઈ રીતે આ આક્ષેપને જુઓ છો? મને લાગે છે ડૂબતી અને તૂટતી કોંગ્રેસ એ હતાશાના લેવલ પર પહોંચી છે કે આ પ્રકારના ફેક કાગળ બનાવીને ગુજરાતની સમજોને શિક્ષિત જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરે છે। પરંતુ એમને ખબર નથી કે આ ગુજરાતની જનતાએ હંમેશા કામ જોયું છે, સેવાભાવ જોયો છે, સમર્પણ જોયું છે। ક્યારે આ પ્રકારના ફેક ખોટા કાગળો બનાવીને જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ જે કોંગ્રેસ કરી રહી છે એને મારી એટલી સલાહ છે, આ બંધ કરો। વાસ્તવિકતાથી જોજનો દૂર જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના કાગેવાનો સાચવી શકતી નથી એવા સમયે આ પ્રકારના ગતકડા કરે તે હાસ્યાસ્પદ પણ લાગે છે। પણ ભરતભાઈ, સીધી વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂબંધીની વચ્ચે બુટલેગરોનું આ રેકેટ કેમ ફાલુ ફૂલ્યું છે અને કેમ તમામ રાજકીય પક્ષો ચૂંટણી સમયે આમનો સહારો લેતા હોય છે? હું ફરી વાર કહું છું કે આ જે પત્રની વાત કોંગ્રેસ પાર્ટી કરી રહી છે એને સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ સંબંધ નથી। ભારતીય જનતા પાર્ટીના લેટરપેડનો દુરુપયોગ કરીને આ પ્રકારનો ફેક જેને કહી શકાય એ પ્રકારનો પત્ર બનાવ્યો છે। હું આપને બતાવી પણ શકું એમ છું કે આ રહ્યો ઓરિજિનલ પત્ર। આ ઓરિજિનલ પત્રમાં કોઈ જગ્યા પર એ જે કહી રહ્યા છે તે વાતનો ઉલ્લેખ નથી। એટલે આ પ્રકારના ફેક ખોટા પત્રો બનાવવાનું બંધ કરે અને ગુજરાતની જનતાને ગુમરાહ બનાવવાનું બંધ કરે। ફરી આપણે જોઈ લઈએ કે જે મુદ્દાઓ છે, 20 મુદ્દા છે, એની અંદર ચૂંટણી વ્યવસ્થા, ટીમ બનાવવી, આચારસંહિતા, ફરી એકવાર વોલ પેઇન્ટિંગ, ભાજપ સરકાર, સામેની પાર્ટી, અચ્છા જી, આમાં ચોક્કસ એવું લખેલું છે કે સામેની પાર્ટીના અસંતુષ્ટોની યાદી બનાવવી, તમામ લેટરની અંદર દૂર સુધી હજુ સુધી જે વાત કરવામાં આવે બુટલેગરવાળી વાત છે તે આમાં જોવા નથી મળતી, પણ આમાં એક બીજી વાત પણ છે કે સામેની પાર્ટીના અસંતુષ્ટોની યાદી બનાવવી, આનો શું મતલબ? સ્વાભાવિક રીતે પાર્ટીના કાર્યકર્તા હોય ત્યારે પોલિટિકલ પાર્ટીમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ ત્યારે દરેકે દરેક લોકોનો અમે સંપર્ક કરતા જ હોઈએ છીએ અને સંપર્ક કરવો એ સ્વાભાવિક પણ છે। દરેકે દરેક આગેવાનો સાથે મળીને દરેકે કેવી રીતે એ લોકોને વિસ્તારના વિકાસમાં પોતાના ચૂંટણીના સંદર્ભમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એ સ્વાભાવિક હોય છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી। ચૂંટણીના સંદર્ભમાં બુટલેગરોનો ભાજપ ઉપયોગ નથી કરતી, બિલકુલ નહીં। આ પ્રકારના વિચાર કોંગ્રેસને જ આવે, ભાજપને આવા વિચારી ન આવે। અને મારી તેને સલાહ છે કે પૂજ્ય બાપુની ધરતી પર આવા વિચારો તમને આવી કેમ શકે? આવા ફેક એક તમારે બનાવવો તો કાગળ તો કઈક બીજા બનાવવા હતા, આવા ફેક એક બનાવવાના? ભરતભાઈ, આપણે આ લેટરની બી વાત છોડી દઈએ તો બાય ઇલેક્શન જયારે હતું બાયડનું, ત્યારે એ વખતે પૂર્વ ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજાએ જે હોટલમાં રોકાયા હતા એ હોટલની નીચે સ્ટિંગ થયું હતું, ત્યાં દારૂ મળ્યું હતું, ચૂંટણીમાં દારૂનો ઉપયોગ તો થાય જ છે ને? મારું ફરી એક વાર કેવું છે કે ભારતીય જનતા પાર્ટીને આની સાથે કોઈ નિસ્બત નથી, સ્નાન સૂતક નો સંબંધ પણ નથી, વાસ્તવિકતાથી બહુ દૂર છે કોંગ્રેસ પાર્ટી, નાક નીચે દારૂ આવી જાય છે કોંગ્રેસ પાર્ટી, શા માટે મને એ સંબંધ નથી પડતી। આ પ્રકારના ફેક કાગળો બનાવે છે, ખોટા કાગળો બનાવે છે, એને એવું લાગે છે કે આ ગુજરાતની સમજૂને શિક્ષિત જનતાને આ પ્રકારના ખોટા કાગળો બનાવીને ગુમરાહ કરી શકશે? અરે ભાઈ, તમારું ઘર સાચવો, ઘર તૂટી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટીમાંથી એક રોજે રોજ નવા નવા આગેવાનો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે,
આ ડૂબતી તૂટતી હતાશ કોંગ્રેસને મારે એવું કહેવું છે, એમનું ઘર સાચવો ભાઈ, આ પ્રકારના જૂઠાણા ન ચલાવો. ભરતભાઈ, લેટર ખોટો છે એ વાત માની લઈએ, મારે એટલું જાણવું છે કે આ ચૂંટણી માં દારૂ વગર ભાજપ લડશે કે ક્યાંક ને ક્યાંક ફરીથી દારૂની સ્ટિંગ ઓપરેશનો થશે? આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાના વિશ્વાસ થકી, અમારા લાખો કાર્યકર્તાના પરિશ્રમ થકી, અમારા નિષ્કલંક પ્રમાણિક પરિશ્રમી નેતૃત્વ ઉપર લડશે. શકો છો કે ખૂબ સ્વસ્થતાથી ભાજપના પ્રવક્તા છે ભરત ડાંગર એવું કહી રહ્યા છે કે જે પત્ર છે તે પત્ર ફેક છે, ખોટી રીતે આ પત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની જે પત્રની અંદર જે મુદ્દા છે ચૂંટણી વ્યવસ્થાના, ચૂંટણી ટીમના તેમજ અસંતુષ્ટોની યાદીના છે, પરંતુ ક્યાંય બુટલેગરની યાદીનો ઉલ્લેખ નથી. દીપાલી, પરંતુ સવાલ એ ખૂબ મોટો છે કે જ્યારે પણ ચૂંટણીઓ થતી હોય છે, વિધાનસભાની ચૂંટણી હોય કે અન્ય ચૂંટણીઓ હોય, ત્યારે દારૂની રેલમછેલ રાજ્યમાં જોવા મળતી હોય છે, તો એ સરકારના નાક નીચેથી આવી જતી હોય છે અથવા તો આંખ આડા કાન કરાતા હોય છે, એ પણ બહુ મોટો અહીંયા સવાલ છે. સ્કિંજલ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા જે પત્ર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે પત્રને લઈને ભાજપે સ્પષ્ટીકરણ આપ્યું અને કહ્યું કે આ પત્ર સાથે ભાજપને કંઈ જ લેવા દેવા નથી, ખોટો પત્ર છે અને કોંગ્રેસ ખોટા પત્ર મારફતે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન પણ કરી રહી છે. તો ભાજપના પ્રવક્તા ભરતભાઈ ડાંગર દ્વારા આ જે પત્ર છે તેને લઈને સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ પત્ર ખોટો છે, કોંગ્રેસ ખોટા પત્રો વાયરલ કરીને ભાજપને બદનામ કરવાની કોશિશ કરે છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ ખોટા પત્રો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે. તેમનું પોતાનું ઘર તૂટી રહ્યું છે અને તેઓ તેમના ઘરને સાચવે.